થરાદમાં એક તરફ ડિપ્તેરિયાએ માથું ઉંચક્યું છે અને લોકો ડિપ્તેરિયાના આતંકને લઈ ભયભીત છે, ત્યારે થરાદના લોકોને ભયભીત કરવામાં સ્થાનિક નગરપાલિકા દ્વારા પણ કોઈ કસર છોડવામાં આવી નથી. થરાદ શહેરમાં આવેલા પ્રગતિનગર વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીને લઈ સ્થાનિક રહીશો ત્રાસી ઉઠ્યા છે. ભૂગર્ભ ગટરનું ઉભરાતું પાણી લોકોના ઘર આગળ એકત્રિત થતું હોવાના લીધે લોકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી જવાના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ છે અને આ વિસ્તારમાં ગંભીર રોગચાળાની દહેશત ઊભી થઈ છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહેલા લોકો સ્થાનિક નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પરિણામ નથી મળી રહ્યું. ગટર ઉભરાય છે રોજ અને કાયમથી આવે છે. છોકરા રોજ રમે, આ બીમાર ના થાય. અમારા ઘર જોડે છે ગંદકી, બધાને એડવાનું કેવી રીતે? પછી છોકરા બીમાર થાય, પ્રગતિનગર સોસાયટી કોઈ આવતું નથી. અરજીઓ ગમે એટલી આલો, બોલાવા તો ટંકર વાળા આવે, ટંકર ભરીને જતા રહે. અરે હોજી હતું એ નહીં, પાછું ઉભરાવા મળે ગટર. આ ઘર આગળ જો તલાવ કેટલું ભરેલું પડી, છોકરા ચી રીતે રમવું, ઘરમાં ગંદકી આવે. અને અમારા બે વર્ષથી આ ગટરનો પ્રોબ્લેમ છે, તો એ અમુક કોઈક રજૂઆત કરી પણ અરજીઓ આપો, કશું એનો નિકાલ આવતો નથી. એટલે મારું એટલું જ કહેવું છે કે આનો જલ્દીથી જલ્દી નિકાલ આવે, કાયમી ધોરણે આનો ઉકેલ આવે એવું થાય તો સારું. આ ગંભીર સમસ્યાને બેદરકાર બનેલી થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખનો આ સમસ્યા બાબતે સંપર્ક કરતા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિકાલ માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈએ ટેન્ડરિંગ ના કરતા આ સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી. ત્યારે હવે શું થરાદ શહેરમાં લોકોને પડી રહેલી મુશ્કેલીનો ઉકેલ ટેન્ડરના ભરોસે રહેશે? ભૂગર ગટર બનાવવામાં આવી છે, છેલ્લા કેટલાય સમયથી આ ભૂગર ગટરનું ગંદુ પાણી ઉભરાય છે અને આના જે સ્થાનિક લોકો છે એ લોકોએ નગરપાલિકાને વારંવાર રજૂઆત તો કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાની બેદરકારી લઈને આ વિસ્તારનું જે ગંદુ પાણી છે એનો નિકાલ કરવામાં નથી આવ્યો. તેવા એના લોકોને કહ્યું છે કે આપણે દ્રશ્યમાં બતાવવા માંગે છે કે આ જોઈ શકો છો, આ જે પ્રગતિનગર સોસાયટી ત્યાં નીકળવાનો આ રસ્તો છે, મુખ્ય માર્ગ છે. અને વાંકાના જે ભૂગર ગટર છે એને લઈને અત્યારે મોટો તળાવ ભરાઈ ગયું છે અને ગંદકી થઈ ગઈ છે. આ ગંદકીને લઈ અને વાંકાને મચ્છર થવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ છે. જ્યારે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા વાંકાને આવીને ફક્ત ટેન્કર આવી અને એનાથી સાફ કરીને જતો, ફરી પાછી આની આ હાલત થાય. ત્યારે અત્યારે કોરોના પછી જે ડીપીઓનો કેસ આવ્યો છે, જે વાયરસ આવ્યો છે એને લઈ અને અનેક લોકો બીમાર પડ્યા છે અને મોત પણ ડીપી જાય, ત્યારે વહેલી તકે નગરપાલિકા જાગી અને આ વિસ્તારની જે ભૂગર ગટરના ગંદા પાણીની સમસ્યા છે એનો નિકાલ કરે તેવી આના લોકોની માંગ ઉઠી છે. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.